નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. છોટાઉદેપુરની ઓરસંગ નદીનું જુઓ રૌદ્ર સ્વરૂપ. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઓરસંગ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદી ખૂંખાર બનીને વહી રહી છે. છોટાઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો થયા. સિઝનમાં પહેલીવાર ઓરસંગ નદી પરનો ચેકડેમ પાણીમાં ગરકાવ થયો. તો જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થયો. નવસારીમાં વાંસદામાં આવેલો છે ડેમ. જૂજ ડેમની સપાટી 167.55 મીટર સુધી પહોંચી. નીચાણવાળા વિસ્તારના 24 ગામોને એલર્ટ કરાયા. ડેમમાં 84.650 પાણીની આવક છે. વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકામાં આવેલા 24 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. નદી કિનારે ન જવા માટે વહીવટીતંત્રએ લોકોને આપ્યું છે સૂચન. નવસારી જિલ્લામાં આવેલા બંને ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી. આ બાજુ સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. હિંમતનગર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો. વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદથી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો રાહદારીઓ પરેશાન થયા. બીજી તરફ હળવા પવન સાથેના વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ. મોડાસાના ગ્રામીણ પંથકમાં પણ વરસાદે જમાવટ કરી. ઇસરો, ઉમેદપુર, ટીંટોએ પંથકમાં વરસાદ પડ્યો. તો 4 દિવસના વિરામ બાદ ફરી નવસારી શહેરમાં વરસાદે એન્ટ્રી મારી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે નવસારીમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો. પ્રવાસન સ્થળ દીવમાં મેઘરાજાનું આગમન. 7 દિવસના વિરામ બાદ દીવમાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને પગલે રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. રોડ રસ્તાની બિસ્માર હાલતથી વાહન ચાલકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છોટાઉદેપુરના 6 તાલુકામાં વરસાદ. બોડેલી, છોટાઉદેપુરમાં વરસાદ. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર ભરાયા પાણી. કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તો છોટાઉદેપુરના 6 તાલુકામાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે. જે પ્રમાણેની આગાહી હતી તે અનુસાર વરસાદ પણ વરસી રહ્યો છે. આ તરફ છોટાઉદેપુરના બોડેલીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અલીપુરાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. સાધનાનગરમાં વરસાદી પાણી વહેતા થયા છે. પાણી ભરાતા રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, છોટાઉદેપુરના અનેક વિસ્તારોની અંદર જળમગ્ન થઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાણંદનું ચાચરાવાડી વાસણા ગામ વરસાદ વગર બેટમાં ફેરવાયું. 150 પરિવારની હિજરત. ચારે બાજુ પાણી જ પાણી. જ્યાં જ્યાં તમારી નજર ફરે ત્યાં ત્યાં જળ ધબાઈ. 1-2 નહીં 600 વીઘા જમીનમાં પાણીનું સામ્રાજ્ય. જળ પ્રલયના દ્રશ્યો છે અમદાવાદના સાણંદના ચાચરવાડી વાસણા ગામના. આકાશી આફતથી નહીં પરંતુ વગર વરસાદે તંત્રના વાકી ખેતરો જળથી તરબોળ થયા. જી હા, દર વર્ષની માફક આ વર્ષે પણ ચાચરાવાડી વાસણા ગામના લોકો ફરી પરેશાન થવાનો વારો આવ્યો છે. ચાચરાવાડી વાસણા ગામમાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરોમાં એટલા પાણી ભરાયા છે કે ખેડૂતો ખેતી નહીં કરી શકતા. ખેડૂતો પાસે જમીન છે પણ તેમાં પાણી હોવાને કારણે તે જમીન તેમના માટે નકામી સાબિત થઈ રહી છે. 100 જેટલા ખેડૂતોની સેંકડો વીઘા જમીનમાં પાણીએ તબાહી મચાવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક બનતા પાણીનો નિકાલ નથી થતો, જેથી દર વર્ષે ખેતરો બેટમાં ફેરવાઈ જાય છે. વર્ષો પહેલા પાણી નહોતું ભરાતું ત્યારે ગ્રામજનો ડાંગર ઘઉંનો પાક લઈ શકતા, પણ છેલ્લા 15 વર્ષથી આ ગામના ખેડૂતો છતે ખેતરે ખેતી વિહોણા થઈ ગયા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ નેતાઓ મગનું નામ મરી નથી પાડતા. કોર્ટના આદેશનો પણ ઉલ્લંઘન કરતા અંતે કંટાળાયેલા ગામના 150 જેટલા હિજરત કરી ચૂક્યા છે અને સાણંદ મામલતદાર કચેરીમાં ખેડૂતોએ ધામા નાખ્યા. કાયમી ન્યાય માટે કરી છે માંગ. હાલ તો ખેડૂતોની હાલત પાડાના વાંકે પખાલીને ડામ જેવી થઈ ગઈ છે. આણંદનું ઉંદેલ ગામ 7 દિવસથી પાણીમાં ગરકાવ. 1200 વીઘા જમીન પાણીમાં. કઈક આવી હાલત આણંદના ઉંદેલ ગામની 7 દિવસથી છે. રકાબી જેવા આકારરૂપ ઉંદેલ ગામમાં વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી સીમ વિસ્તારના ખેતરોમાં ખેડસમા પાણી ભરાઈ ગયા. 7 દિવસ પહેલા સાથી જ પડેલા વરસાદ બાદ પાણી નહીં ઓસરતા ખેતરો બેટમાં ફેરવાયા. 1200 વીઘાથી વધુ ખેતી લાયક જમીનમાં રૂપેલી ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે. ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલ બન્યા છે. ઉંદેલ સીમ વિસ્તારમાં એક પણ કાસ ન આવેલા હોવાથી વરસાદી પાણીનો નિકાલ ન થતા કેડસમાં પાણી ભરાતા ખેડૂતો, રહીશો, વિદ્યાર્થીઓની કફોડી હાલત થઈ છે. છેલ્લા 10 વર્ષથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા હજારો વીઘામાં રૂપેલી ડાંગર પાણીમાં ડૂબી ગઈ છે. સીમ વિસ્તારો કેડસમાં પાણી ભરાતા ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા નથી. પાણીના નિકાલ માટે મુખ્યમંત્રી, ધારાસભ્ય સહિત તંત્રની રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી. તો સર્વે પણ કરાયો છે. હવે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં ખેડૂતો ગાંધી ચિંતા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. મહેસાણા યાર્ડના વેપારીઓને નુકસાન. પાણી ભરાતા પથારી ફરી ગઈ. મહેસાણામાં ભારે વરસાદ બાદ માર્કેટિંગ યાર્ડ પાણીનું યાર્ડ બની ગયું હતું. યાર્ડમાં પાણીનું રાજ છવાતા બધો માલ સામાન પલળી ગયો હતો. વેપારીઓની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને મોટા પાયે નુકસાન થયું છે, જેને લઈને વેપારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એપીએમસીના વેપારીઓ આજે હડતાલ પાડી હતી. વિસનગર એપીએમસીમાં પાણી ભરાતા વિરોધ કર્યો. પાણી ભરાતા મોટા પાયે નુકસાન થતા રોષ વ્યક્ત કર્યો. એપીએમસીમાં ખેડૂતોનો માલ નહીં લાવવા સૂચન આપી દેવામાં આવ્યું છે. વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવ્યાનો આરોપ.
જૂનાગઢનો ગિરનાર વાદળોમાં ગાયબ. અદ્ભુત અને રમણીય નજારો ગિરનારનો છે, જ્યાં પ્રકૃતિ સુરે કળાએ ખીલી ઉઠી છે. અહીં આવો તો એવું લાગે કે જાણે આપણે વાદળ સાથે વાતો કરીએ છીએ. અહીં આવેલા પ્રવાસીઓનો આનંદ જુઓ. મોટી સંખ્યામાં પ્રવાસીઓ વરસાદી માહોલમાં ગિરનારની ગોદમાં આનંદ લૂંટી રહ્યા છે. હાલ વીકેન્ડમાં અહીં આસપાસમાંથી અનેક પ્રવાસીઓ ઉમટે છે. એટલું જ નહીં, દૂર દૂરથી પણ પ્રવાસીઓ આવી રહ્યા છે. પ્રવાસીઓને અહીં આવીને પ્રકૃતિનો ખોળો ખૂંદવાનો અદ્ભુત આનંદ આવે છે. અહીં આવતા પ્રવાસીઓ નજીકના અન્ય સ્થળોએ પણ જઈ શકે છે. અહીંયા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પાસે જ છે એશિયાટિક સિંહોનું ઘર, સાથે જ હિન્દુ અને જૈન બંને માટે એક મુખ્ય તીર્થસ્થાન પણ છે. ડાંગ આહવામાં ભારે પવન સાથે વરસાદ, વરસાદમાં ડાંગ સર્જાયું ખુશનુમા વાતાવરણ. વરસાદને કારણે ઝીરો વિઝિબિલિટી પોઈન્ટ ટેબલ પર, ઝીરો વિઝિબિલિટી મનમોહક વાતાવરણથી પ્રવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. ડાંગના આહવામાં ભારે વરસાદ સાથે માહોલ ખુશનુમા થઈ ગયો છે. વિઝિબિલિટીમાં ખૂબ જ વધારે ઘટાડો આવતા ઝીરો વિઝિબિલિટી જોવા મળી રહી છે. 10 ફૂટ દૂર પણ કોણ છે તેનો ખ્યાલ નથી આવી રહ્યો, પરંતુ આહલાદક નજારો જોવા માટે, અહેસાસ કરવા માટે જ પ્રવાસીઓ ત્યાં જતા હોય છે, જે તેમને મળી રહ્યું છે. દ્વારકામાં વરસાદી માહોલ વચ્ચે દરિયામાં ભારે કરંટ, ગોમતી ઘાટે 10-15 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. દ્વારકામાં વરસાદી માહોલ હોય, દરિયામાં ભારે કરંટ હોય, દરિયાના કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો ગાંડોતૂર બન્યો હોય, વરસાદી માહોલ વચ્ચે કિનારે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે. દ્વારકાના દરિયામાં ભારે કરંટ, જેના કારણે માછીમારોને પણ દરિયામાં ન જવા તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. રાજકોટમાં દારૂના અડ્ડાઓ પર પોલીસ ત્રાટકી. રાજકોટમાં વિદેશી દારૂની હાટડીઓનો રાફડો ફાટ્યો છે. બેફામ દેશી દારૂ, વિદેશી દારૂ મળી રહ્યો છે. હવે તો કેટલાક બેવડાઓ જાહેરમાં દારૂના જામ છલકાવે છે, ત્યારે બુટલેગરોને પકડવા માટે રાજકોટ પોલીસે નાટક શરૂ કર્યું છે. શુક્રવારે સવારે 6 વાગ્યાથી દેશી દારૂના અડ્ડાઓ પર ફિલ્મી ડબે પોલીસ ત્રાટકી, પરંતુ પોલીસ હીરો બનવાની બદલે ઝીરો બની ગઈ. વિદેશી દારૂની ચર્ચા વચ્ચે દેશી દારૂના અડ્ડા પર રેડ તો પાડી દીધી. જંગલેશ્વર, પોપટપરા, રૂખડિયા, રૈયાધાર, આજી નદીના પટમાં મોટા કાફલા સાથે પોલીસે દરોડા તો પાડ્યા, પરંતુ પોલીસને માત્ર ખાલી હાથ પરત ફરવું પડ્યું. પોલીસને રેડ દરમિયાન કંઈ ના મળતા પોલીસની ફજેતી થઈ. આ રેડમાં કંઈક મોટો માલ મળશે, ફોટા પડશે, મીડિયામાં ચમકવા મળશે, આ આશયથી મોટા અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો હોશે હોશે જોડાઈ તો ગયો, પરંતુ લીલા મોઢે પરત આવવું પડતા પોલીસની કામગીરી માત્ર દેખાડા પૂરતી હોવાનું ખુલ્યું. ત્યારે સવાલ એ છે કે પોલીસ નેટવર્ક એટલું નબળું છે કે તમને ખબર જ નથી કે ક્યાં દારૂના અડ્ડા ચાલે છે. બુટલેગરોને બચાવવા ખોટી જગ્યાએ દરોડા પાડી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કર્યો છે કે શું? અરે ભાઈ, ગાંધીના ગુજરાતમાં બુટલેગરોને પકડવાના નાટક બંધ કરો. તમે ધારો તો રાતોરાત દારૂના અડ્ડાઓને તાળા મારી શકો તેમ છો, પણ તમારી દાનત જ નથી કે દારૂની હાટડીઓ બંધ થાય. એટલે ખાખી વર્દીને બદનામ કરવાનું બંધ કરી લોકોની આંખોમાં ધૂળ ન નાખશો. ગુજરાતના દુર્ઘટના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ કાઢશે ન્યાય યાત્રા. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક બેઠક મળ્યા બાદ કોંગ્રેસને ઓક્સિજન મળી ગયો છે અને હવે એક બાદ એક કાર્યક્રમો યોજી રાજકીય પગ ગરમ રાખવામાં આવી રહ્યા છે. ફરી એકવાર ગુજરાતમાં મજબૂત કમબેક કરવાની તૈયારીમાં છે, ત્યારે હવે ઓગસ્ટના બીજા અઠવાડિયામાં ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધીની હાજરીમાં ન્યાયયાત્રા કાઢવાનો તખતો ગોઠવાયો છે. ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ન્યાયયાત્રા કાઢશે. સુરત, રાજકોટ, મોરબી દુર્ઘટનાને લઈને યાત્રા કાઢવામાં આવશે. મોરબીથી 9 ઓગસ્ટના યાત્રાની શરૂઆત થશે. બ્રિજ દુર્ઘટના સ્થળેથી યાત્રાની શરૂઆત કરાશે. ગુજરાત ન્યાયયાત્રા 300 કિલોમીટર અંતર કાપશે. દરરોજ 25-30 કિલોમીટરનું અંતર કાપશે. ન્યાયયાત્રામાં અલગ અલગ પ્રકારના યાત્રિકો જોડાશે. કોંગ્રેસના નેતાઓ પીડિત પરિવારના યાત્રામાં જોડાશે. કેન્દ્રીય નેતાઓ પણ જોડાઈ શકે છે. યાત્રા 11 ઓગસ્ટે રાજકોટ ખાતે રાત્રિના પહોંચશે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન ખાતે સંવેદના સભા યોજાશે. બાદમાં સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગર સુધી યાત્રા યોજાશે, જ્યારે બીજા તબક્કાની ન્યાયયાત્રા સુરતથી વડોદરા અને વડોદરાથી ગાંધીનગર સચિવાલય અથવા અમદાવાદ ગાંધી આશ્રમ સુધી ન્યાયયાત્રા કાઢવાનું આયોજન છે. આ ન્યાયયાત્રામાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી ખુદ હાજર રહેશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાએ કર્યું સરકારી અનાજનું કૌભાંડ. નર્મદા જિલ્લાના સાગબારા ખાતે ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડવા મામલે મોટો ખુલાસો થયો છે. આ સમગ્ર કૌભાંડમાં સામે આવ્યું છે કે રાજકીય કનેક્શન. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે સરકારી અનાજની હેરાફેરી કરતા 8 આરોપીઓના નામો ખુલ્યા હતા, જેમાં 2ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 6 આરોપીઓ વોન્ટેડ છે. ફરાર થયેલા આરોપીઓમાં 1 આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર છે, 2 કોંગ્રેસ પાર્ટીના, જેમાં 1 કોંગ્રેસનો જિલ્લા પંચાયતનો પૂર્વ સદસ્ય રહી ચૂક્યો છે, જ્યારે 1 ભાજપના સુરત જિલ્લાનો કાર્યકર છે. શૈલેન્દ્રસિંહ વસાવા, કે જે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાનો ઉપપ્રમુખ છે. કોંગ્રેસના આનંદ વસાવા, માજી નર્મદા જિલ્લા પંચાયત
સભ્યમાં છે. દોલતભાઈ જે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા છે, જ્યારે મનીષ શાહ બીજેપી સુરત જિલ્લાનો કાર્યકર્તા છે. ખાનગી ગોડાઉનમાં 10,000 કિલો અનાજ જેની કિંમત 3 લાખની આજુબાજુ થાય છે, સાથે એક ટેમ્પો પણ પકડવામાં આવ્યો છે, જેની સાથે કુલ 4,58,000 મુદ્દામાલ પકડવામાં આવ્યો છે, જે સીઝ કરવામાં આવ્યો છે. સરકારી અનાજ ભરેલો ટેમ્પો હતો તે કોંગ્રેસના આનંદ વસાવાનો હતો, અને જે ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજ પકડાયું તે ગોડાઉનમાં આમ આદમી પાર્ટીને શૈલેન્દ્રસિંહ વસાવાએ ભાડે લીધું હતું. જોકે નર્મદા જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની અને કોઈને ન છોડવાની વાત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાનો લાંચિયો અધિકારી હર્ષદ બોજક સસ્પેન્ડ. રાજકોટના ડીપીઓ એમડી સગઠિયાની કરતૂતે રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી. હવે અમદાવાદના ગઠિયા હર્ષદ ભોજક ચર્ચામાં આવ્યો છે. રાજકોટના બનાવ બાદ પણ બાબુઓમાં કોઈ બદલાવ આવ્યો નથી અને હવે અમદાવાદ મનપા લાંચીઓ દબાજો આવ્યો છે. આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકના ઘરેથી મળ્યા 2 નામી 73 લાખ રૂપિયા રોકડા. લાંચીઓ હર્ષદ ભોજકના ઘરેથી 4 લાખના સોનાના બિસ્કીટ પણ મળ્યા. કેસ નોંધાયા બાદ ECBએ લાંચીયા બાબુને ઘરે તપાસ કરી. 20 લાખની લાંચના કેસમાં આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને એન્જિનિયરનો ભાંડો ફૂટ્યો. અમદાવાદમાં વડીલો પાર્જિત જમીનમાં મકાનો દુકાનો મામલે અધિકારીઓએ લાંચ માંગી હતી. એન્જિનિયર આશીષ પટેલે ટીડીઓ હર્ષદ ભોજક સાથે મુલાકાત કરાવી 20 લાખમાં ડીલ કરી, જે બાદ ECBના લાંચીયા ટીડીઓ હર્ષદના ઘરે તપાસમાં અનેક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા. એએમસી પૂર્વ ઝોન આસિસ્ટન્ટ ટીડીઓને આખરે સસ્પેન્ડ કરાયા. રાજ્ય સરકારે ગેમ ઝોન માટે બનાવ્યા નવા નિયમો. ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્કના મોડલ્સ રૂલ્સ હાઈકોર્ટમાં મુકાયા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં હાથ ધરાયેલી સુઓ મોટો અરજી ઉપર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા મોડલ નિયમો બનાવી દીધા છે, જેને પબ્લિક ડોમેનમાં મુકાયા છે. મ્યુનિસિપલ કમિશનરોને પણ આ નિયમો મોકલી અપાયા છે. મ્યુનિસિપલ કમિશનર આ નિયમોમાં સુધારો કરી શકશે. આ નિયમોને હજુ નોટિફાઈડ કરવાના બાકી છે. 2 સપ્તાહમાં નિયમો અંગેનું જાહેરનામું બહાર પાડવા હાઈકોર્ટમાં રાજ્ય સરકારે બાંહેધરી આપી છે. તમામ બાબતોની દેખરેખ માટે વિશેષ કમિટીની રચના કરવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. કોર્ટે નિયમોની અમલવારીના આયોજન અંગે પ્રશ્ન કર્યો હતો. કોર્ટે બંજી જમ્પિંગ અને સ્લાઇડિંગ રાઇડ્સ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બીજી તરફ રાજ્યની 11,451 સ્કૂલમાં વિદ્યાર્થીઓ રામ ભરોસે છે, કારણ કે આ તમામ સ્કૂલે NOC જ નથી લીધી, જ્યારે 8 મહાનગરપાલિકામાં ફાયરની 1,106 જગ્યા ખાલી છે, મંજૂર થયેલી હોવા છતાં ભરતી કરાઈ નથી. PSI PI ની બદલીના નિયમ બદલાઈ ગયા છે. ગુજરાતમાં પોલીસમાં આમૂલ ફેરફાર થશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરની પારદર્શિતા લાવવા માટે નિર્ણય લેવાયો છે. જે મુજબ કોઈ જિલ્લામાં સળંગ 5 વર્ષની નોકરી કરી હશે તો ફરજિયાતપણે નજીકના જિલ્લામાં બદલી નહીં થાય અને અન્ય ક્ષેત્રમાં બદલી કરાશે. તમામ અધિકારીઓને રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાં ફરજ બજાવવાની તક મળશે. આ હેતુથી મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી અને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાથેની મીટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે 5 વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર PSI કે PIને તે ઝોનના જિલ્લાઓમાંના નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં. જે બિન હથિયારધારી PSI કે PIએ એક જ ઝોનમાં 5 વર્ષ સળંગ અથવા તૂટક નોકરી કરી રહ્યા હોય તો તેમની બદલી કયા જિલ્લાઓમાં કે એકમોમાં કરી શકાશે નહીં. 5 વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચની નિમણૂક પણ ધ્યાને લેવા સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે. આ નિયમોમાં અમુક કિસ્સા, જેમ કે પતિ પત્ની કેસ, ગંભીર બીમારી અને નિવૃત્ત નજીકનો સમયગાળો હોય તો કેસના મેરિટ અન્વયે વિચારણા કરી શકાશે. ગીરના સાવજ પરિમલભાઈ નથવાણીની બીજી કોફી ટેબલ બુક લોન્ચ. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પોતાની બીજી કોફી ટેબલ બુક કોલ ઓફ ધ ગીરનું વિમોચન કર્યું. ગીરના એશિયાઈ સિંહો પર લખાયેલા પુસ્તકની પહેલી નકલ 31 જુલાઈએ તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટ કરી. અગાઉ 2017માં તેમણે ગીર લાયન પ્રાઇડ ઓફ ગુજરાત પુસ્તક પ્રસ્તુત કર્યું હતું. પરિમલ નથવાણી લિખિત આ પુસ્તકમાં સિંહોની અદ્ભુત તસવીરોનો પણ સમાવેશ કરાયો છે, જેમાં ઝાડ પર ચડતા સિંહ, એકબીજા સાથે તકરાર અને વહાલ કરતા સિંહ, શિકારની મિજબાની કરી રહેલા સિંહ, પરિવાર સાથે વિહાર કરતા સિંહ વગેરે સહિતના સિંહ કેટલીક દુર્લભ તસવીરો સામેલ છે. આ સાથે ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા અને વિવિધતાનો પણ ખૂબીપૂર્વક કંડારા કરવામાં આવ્યો છે. ગીરમાં એકંદરે જીવન, વૃક્ષો, ઝરણા અને સમૃદ્ધ વન્ય જીવસૃષ્ટિ તેમજ સમગ્ર ગીર પ્રત્યે સાંસદ પરિમલ નથવાણીના અનહદ પ્રેમને આ પુસ્તકના લખાણો અને તસવીરો પ્રતિબિંબિત કરે છે. આ સાથે નવા પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીનો સંદેશો પણ છે. આ કોફી ટેબલ પુસ્તકનું પ્રકાશન જાણીતા આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિક નોગે કર્યું છે. આ પ્રસંગે મીડિયા સાથે સંવાદ કરતા પરિમલભાઈ નથવાણીએ ગીર અને સિંહ સાથે જોડાયેલા પોતાના સંભારણા વર્ણવ્યા. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું કે ગીર સહિતના જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે, જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી 900થી વધુ સિંહની વસ્તી વધી છે. ગીરમાં 60 થી 65 જેટલા સિંહ છે, ત્યારે વધતી સિંહની સંખ્યા સાથે તેનું જતન કેવી રીતે થઈ શકે તે અંગે
પીએમ મોદી સાથે અડધો કલાક વાત કરી. સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોરબંદરના બરડા ડુંગરને પણ સફારી તરીકે વિકસાવવા કેન્દ્ર સરકારને સૂચન કર્યું. ગીરમાં ટુરિઝમને વધુ વિકસાવવા, વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સારી હોટલ સુવિધા વધારવા સહિતના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી હતી. ગીરને હાઇલાઇટ કરવા માટે ટુરિઝમની પણ વધારે જરૂર છે. અત્યારે 1 લાખથી વધારે ટુરિસ્ટ આવે છે. તમે સિઝનમાં જશો તો તમને જીપ્સી મળશે નહીં, એટલા માટે નહીં મળે કે બુક થઈ જાય છે. પહેલા પણ આજ ગામમાં 1-2 નહીં 12-13 સાવજોએ પરેડ કરી અડધી રાત્રે રોડ બ્લોક કર્યો હતો. તો ગઢડાના ખિલાવડ ગામે પણ સિંહોનું ટોળું જોવા મળ્યું. જાણે વનરાજા વનરાજી માણવા બહાર આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ચોમાસામાં લીલાછમ ડુંગરો પર ડણક કરતા સાવજો કેદ થયા. ગીરમાં મચ્છરના ઉપદ્રવને કારણે સિંહો ટેકરા પર રહેવાનું પસંદ કરી રહ્યા છે. ધ્રોલના 768 હિન્દુઓ મુસ્લિમ બનશે, ધર્મ પરિવર્તન કરવાની માંગ. જામનગરના ધ્રોલમાં રહેતા 748 હિન્દુઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની માંગ કરી છે. ધ્રોલમાં પડધરીના નાકા બહારના વોર્ડ નંબર 7ના 7 ડેરી વિસ્તારમાં રહેતા લોકોએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની માંગ કરી છે. હિન્દુમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા મુખ્યમંત્રી અને કલેક્ટર સહિતનાને પત્ર લખી માંગણી કરી છે. કેમકે ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં આવતા આ વિસ્તારમાં નળ ગટર રસ્તાના સામાન્ય પ્રશ્નો પણ અહીં લોકોને 20 વર્ષથી સતાવી રહ્યા છે. 20-20 વર્ષથી રસ્તા ઉપર ગંદકી અને મંદિર આસપાસ પણ રસ્તા ઉપર માંસ મટનના જાહેરમાં નિકાલ કરતા હિન્દુઓની લાગણી દુભાઈ છે. જેને લઈને 1-7 748 લોકોએ હિન્દુમાંથી મુસ્લિમ બનવા લેટર લખ્યો છે. આ લેટર વાયરલ થતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. ધ્રોલના 7 ડેરી વિસ્તારમાં સ્થાનિકો એકત્ર થઈ હિન્દુમાંથી મુસ્લિમ બનવા દોના નારા લગાવ્યા છે અને પોતાના પ્રશ્નોને લઈને કાયમી નિરાકરણ માટે પણ ગુહાર લગાવી છે. ડાકોરના ગરનાળામાં સફેદ ફીણની નદી વહી. રાજ્યમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. ખેડા જિલ્લાના ડાકોરની ભવન્સ કોલેજ પાછળના વિજોલ રોડ પર ગરનાળામાં ફીણના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા. કેમિકલ માફિયાઓ કેમિકલ ગરનાળામાં ઠાલવતા હોવાની આશંકા છે. કેમિકલ માફિયાઓ નદી બાદ હવે કેમિકલયુક્ત પાણી ગરનાળામાં ઠાલવી રહ્યા છે. તેના કારણે આસપાસના વિસ્તારોમાં કેમિકલની દુર્ગંધ ફેલાઈ રહી છે. ગરનાળું પાણી શેઢી નદી સાથે ભળે છે, જેનો ઉપયોગ જળચર પ્રાણીઓ કરે છે. કેમિકલ માફિયાઓ જળચર પ્રાણીઓના જીવન સાથે પણ ચેડા કરી રહ્યા છે. નદી નાળાને પ્રદૂષિત કરતા કેમિકલ માફિયાઓ સામે શું તંત્ર કાર્યવાહી કરશે એ જોવું રહ્યું. અમરેલી પંથકમાં પાક પર સુકારા રોગનું સંકટ જોવા મળી રહ્યું છે. અમરેલી પંથકના અન્નદાતા પર ફરી મોટું સંકટ મંડરાયું છે. અહીં ભારે વરસાદ બાદ ખેતરોમાં મગફળી કપાસ સહિતનો પાક તો લહેરાઈ રહ્યો છે. મોં માગ્યો વરસાદ આવતા ધરતીપુત્રો પણ ખુશ હતા, પણ હવે લીલોછમ ખેતરો પર સુકારા નામના રોગનું સંકટ આવી જતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમરેલી જિલ્લાના ધારી પંથકના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારમાં મગફળીના છોડમાં સુકારા નામનો રોગ આવ્યો છે. આ રોગના કારણે મગફળીના છોડ પીળા પડી રહ્યા છે. ઈયળોનો ઉપદ્રવ એટલી હદે વધ્યો છે કે મગફળીના ઊભા છોડની ઈયળો સફાચટ કરી જાય છે. મોંઘી દાટ જંતુનાશક દવાનો છંટકાવ કરવા છતાં આ રોગ અને ઈયળો પર અંકુશ આવતો નથી. મગફળીના પાકમાં અણધારી આફતરૂપી રોગ આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતોનું માનીએ તો આ રોગ આવવાનું કારણ સતત વરસાદ છે. ધારી અને ગીર આસપાસના ગામોમાં સતત વરસાદી ઝાપટાઓ શરૂ રહે છે, જેના કારણે આ રોગ વધુ વકર્યો છે. અમરેલી જિલ્લામાં અંદાજે 2 લાખ હેક્ટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું. મગફળીના પાકમાં આવેલા આ રોગ નિયંત્રણ માટે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને યોગ્ય સહાય કરવામાં આવશે. સહકાર અને માર્ગદર્શન આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે, અન્યથા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરાય છે. વાણવડ પંથકમાં શાકભાજીના પાકનો સોથ. દ્વારકામાં ભારે વરસાદથી ખેતરોમાં તબાહી મચી ગઈ છે. મુશળધાર વરસાદ બાદ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખંભાળિયા, કલ્યાણપુર તેમજ બાણવડના ગ્રામ્ય વિસ્તારો ખેડૂતોને શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયું હોય છે. ખંભાળિયા તાલુકાના અનેક વિસ્તારોમાં મોટાભાગના ખેડૂતોની શાકભાજીની ખેતીને નુકસાન પહોંચ્યું. વધુ પ્રમાણમાં વરસાદ થવાથી ફ્લાવર, રીંગણ, મરચી, તુરિયા, દૂધી જેવા પાકમાં ઉત્પાદન ઘટી ગયું છે. સાથે જીવાત પણ બેસી ગઈ છે. તો ઘણા ખેતરોના પાક બગડી જતા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. શાકભાજીના પાકમાં નુકસાની થતા છૂટક બજારમાં શાકભાજીની માંગ વધી છે, ત્યારે ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહી છે. બીજી તરફ શાકભાજીના પાકમાં નુકસાની થતા છૂટક બજારમાં શાકભાજીની માંગ વધતા તેના ભાવ વધતા ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાયું છે. ભારે વરસાદના લીધે ખેડૂત તેમજ ગૃહિણીઓના બંનેના બજેટ ખોરવાઈ ગયા છે, ત્યારે ખેડૂત સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. કચ્છનો યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતીથી બન્યો કરોડપતિ, વર્ષે કરે છે અધધ 10 લાખની કમાણી. પ્રાકૃતિક ખેતીને અનેક ખેડૂતોએ અપનાવી છે, ત્યારે છેલ્લા 10 વર્ષથી સમગ્ર વાડીમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા અરવિંદભાઈ સફળ રીતે વિવિધ પાકોનું વાવેતર કરીને કચ્છભરના ખેડૂતો માટે નવી દિશા કંડારી ચૂક્યા છે. હાલ તેઓ તેલીબિયા, શાકભાજી, કઠોળ સહિતના તમામ પ્રકારના પાકનું પ્રાકૃતિક ખેતી થકી સફળ ઉત્પાદન કરી રહ્યા છે. જે ગુણવત્તાયુક્ત પાકનું ઊંચા ભાવે હાથોહાથ વેચાણ થઈ જતું હોવાથી તેમની આવક સાથે તેમની પ્રતિષ્ઠા પણ
વધી રહી છે. અરવિંદભાઈ ઝેંગાણીએ 10 એકરમાં પ્રાકૃતિક ખેતીમાં હાલ 5 એકરમાં મગફળીનું વાવેતર કર્યું, જ્યારે વર્ષભરમાં મગફળી, તલ, દિવેલા, ધાનમાં ઘઉં, બાજરો તેમજ કઠોળમાં મગ, ચોળા વગેરેનું વાવેતર થતે મરી મસાલા તથા 20 જાતના શાકભાજીનું ઉત્પાદન પણ તેઓ કરે છે. જીવન જરૂરિયાતના મોટાભાગના પાક તેઓ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક રીતે લઈ રહ્યા છે. રાસાયણિક ખાતર શરીર માટે નુકસાનકારક છે તેવા વિચારથી એક જ ઝાટકે 10 વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા. પ્રાકૃતિક ખાતર માટે હાલ નાની ગૌશાળા વાડીમાં બનાવી છે, જેમાં 15-20 ગૌધન છે, જેના છાણ મૂત્રમાંથી ખાતર સાથે જીવામૃત, ધનામૃત, બીજામૃત તથા અન્ય જરૂરી દવા બનાવીને પ્રાકૃતિક ખેતી કરે છે. તેમની માંગ એટલી છે કે એડવાન્સ બુકિંગ લોકો કરાવી રહ્યા છે. પાક ઉગે તે પહેલા જ ઓર્ડર મળી જાય છે અને બજારમાં માલ લઈ જવાની મથામણથી મુક્તિ છે. સાથે હાથોહાથ માલ ઊંચા ભાવે વેચાઈ જતા સારી આવક થઈ રહી છે. સુરેન્દ્રનગરથી રેશન કાર્ડનો ઢગલો મળતા ખળભળાટ. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાંથી બિનવારસી હાલતમાં રેશન કાર્ડનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અંદાજે 20 થી વધુ રેશન કાર્ડનો જથ્થો કચરામાંથી મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. ઓળખના મહત્વનો પુરાવો કહેવાતા એવા રેશન કાર્ડના જ થોકબંધ હાલતમાં ફેંકી દીધેલી હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી છે. જોકે રેશન કાર્ડનો જથ્થો કોઈ ફેંકી ગયું કે પછી ક્યાંથી આવ્યો તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસ પાસેથી કચરાના ઢગલામાંથી રેશન કાર્ડ મળી આવ્યા હતા, ત્યારે હવે નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાંથી જ રેશન કાર્ડનો જથ્થો મળી આવતા અનેક સવાલ ઉભા થયા છે. જોકે રેશન કાર્ડના માલિક કોણ છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. કચ્છમાંથી પકડાયો મુન્નાભાઈ MBBS. કચ્છમાંથી બોગસ તબીબ અને બોગસ મેડિકલ સંચાલક પકડાયો. ભુજ તાલુકાના જુરા ગામે હસમશા સૈયદ નામનો શખ્સ સૈયદ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતો હતો, જેની પાસે કોઈ પણ સરકાર માન્ય ડોક્ટરની ડિગ્રી ન હતી. તેમ છતાં જુરા ગામ તથા આજુબાજુ વિસ્તારના દર્દીઓને એલોપેથિક દવાઓ તથા ઇન્જેક્શન અપાવતો હતો. પોલીસે જિલ્લા આરોગ્ય અધિકારીને સાથે રાખી દરોડા પાડ્યા. તપાસ કરતા નકલી મુન્નાભાઈ MBBSનો ભાંડો ફૂટી ગયો. પોતાની પાસે કોઈ માન્ય સર્ટી કે ડિગ્રી ન હોવાનું પણ કબૂલ્યું છે. આ ઉપરાંત હસમશા સૈયદના પિતરાય ભાઈ હબીબ શાહ સૈયદ ભરતભાઈ પટેલ નામનું મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ કરી મેડિકલ સ્ટોર ચલાવતો હતો. તેની પાસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેદારનાથમાં ફસાયેલા 17 ગુજરાતીઓનું રેસ્ક્યુ. કેદારનાથ ધામની યાત્રાએ ગયેલા અરવલ્લી જિલ્લાના 70 જેટલા ગુજરાતીઓને બચાવી લેવાયા છે. 70 યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લીંચોલી નજીક વરસાદ અને લેન્ડસ્લાઇડને કારણે ફસાઈ ગયા હતા. કેદારનાથમાં વરસાદ અને લેન્ડસ્લાઇડમાં ફસાયેલા ગુજરાતના 70 યાત્રિકોનું ગણતરીની કલાકોમાં જ રેસ્ક્યુ કરાયું હતું. તમામ યાત્રીઓ સહી સલામત નીચે આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ SCOCનો સંપર્ક સાધી તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરાવી હતી. કેદારનાથમાં વાદળ ફાટ્યા બાદ લીંચોલી અને ભીમલીમાં પણ પગપાળા માર્ગ પર ફસાયેલા 2000થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમને બચાવવા માટે ચિનુક અને MI-17 હેલિકોપ્ટર સહિત 7 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. હેલિકોપ્ટરની મદદથી સુરક્ષિત રીતે નીચે લવાયા હતા. અરવલ્લીના બાયડના કુલ 50 યાત્રીઓને બચાવવા યાત્રિકો બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. રાજકોટમાં દૂધ કરતા પાણી મોંઘું. અંબિકા ટાઉનશીપની 14 સોસાયટીઓના લોકો મહિને લાખો રૂપિયાનું પાણી વેચાતું લે છે. પાણી આવતું નથી કોર્પોરેશન, એટલે રોજે અમારે 12 ટેન્કર વેચાતું લઈને પાણી મંગાવવું પડે છે. મેઘરાજા ગુજરાતના ધબધબાટી બોલાવી રહ્યા છે. જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં ભર ચોમાસે ટેન્કર રાત જોવા મળી રહ્યું છે. શહેરના રસ્તા ઉપર પાણીના ટેન્કરો દોડતા નજરે પડી રહ્યા છે. અંબિકા ટાઉનશીપમાં આવેલી ગંગોત્રી સહિતની 14 સોસાયટીઓની મહિલાઓ તો દૂધ કરતા પાણી મોંઘું લાગી રહ્યું છે, કેમ કે અહીંના એપાર્ટમેન્ટમાં ખૂબ જ ઓછું પાણી આવે છે. ઓછા ફોર્સથી પાણી આવે છે, જેથી પાણી તેઓને પૂરું પડતું નથી. આ કારણે પાણી વેચાતું લેવું પડે છે. થોડું ઘણું નહીં, પરંતુ એક ઘર દીઠ આશરે 3000 રૂપિયા જેટલું પાણી વેચાતું લેવું પડે છે. એટલે 14 જેટલી સોસાયટીઓને મહિને 8 લાખ રૂપિયા જેટલું પાણી વેચાતું લેવું પડે છે. એટલે કે અહીંના લોકોને દૂધ કરતાં વધુ પાણીમાં ખર્ચ કરવો પડી રહ્યો છે. આ વિસ્તારની મહિલાઓને દૂધ કરતાં પાણી વધુ મોંઘું લાગી રહ્યું છે. મહિલાઓએ કહ્યું હતું કે ચૂંટણી સમયે નેતાઓએ દાવા કર્યા હતા કે તેમના પાણીનો પ્રશ્ન હલ થશે, જો કે હજુ પણ તેમના વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ થયો નથી. ખુલ્લા આકાશ નીચે ભણે છે વિદ્યાર્થીઓ. ભલે સૌ ભણે સૌ આગળ વધે ગુજરાતનું બોર્ડ માર્યું હોય, નરી વાસ્તવિકતા તો એ છે કે નસવાડીના ખાપરિયા ગામે વિદ્યાર્થીઓ ખુલ્લા આકાશ નીચે ભણી રહ્યા છે. ગામમાં પ્રાથમિક શાળા તો છે, પરંતુ તે અત્યંત જર્જરિત બની ગઈ છે. પતરાવાળી શાળાના ઓરડા પડુપડું થઈ રહ્યા છે, પતરામાં કાણા થઈ ગયા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં માત્ર ઠાલા વચનો મળ્યા છે. કોઈ કામગીરી ન થતા અંતે ગ્રામજનોએ ભૂલકાઓનું ભણતર ન બગડે તે માટે ખુલ્લા આકાશ નીચે શાળા શરૂ કરાવી દીધી. સ્કૂલના કમ્પાઉન્ડમાં ઉનાળો હોય કે શિયાળો કે પછી ચોમાસું, પતરાના શેડ નીચે બાળકો ભણે છે. એક જ શેડ નીચે બધા જ ધોરણના બાળકો પોતાનું ભવિષ્ય બનાવી રહ્યા છે. ચોમાસામાં પાણી ન આવે એટલે પતરાના શેડ ફરતે પ્લાસ્ટિક લગાવી દીધું છે. તંત્રના બાપે હાલ તો શાળા 1 થી 8 ધોરણના 124 બાળકોનું ભવિષ્ય ખતરામાં છે. સ્કૂલ વગર લોકો હવે પોતાના ભૂલકાઓને ખાનગી સ્કૂલમાં બેસાડવા મજબૂર બન્યા છે, ત્યારે હવે સરકાર આ વિદ્યાર્થીઓની ફિકર કરે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે.
જૂનાગઢના શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ 11 જ્યોતિર્લિંગ સાથે 1600 કરતા વધુ મંદિરોમાં કરી શિવપૂજા. શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકાએ વેરાવલના બિલેશ્વર મહાદેવના મંદિરમાં પૂજા કરી. મૂળ જૂનાગઢના અનુશ્રી દેશભરમાં શિવકન્યા તરીકે પ્રખ્યાત છે. અનુશ્રી અત્યાર સુધીમાં દેશના 11 જ્યોતિર્લિંગ સાથે 1600 કરતા વધુ શિવાલયોમાં પૂજા કરી ચૂક્યા છે. ડોક્ટર અનુશ્રીની શિવભક્તિ કંઈક અનોખી છે, કારણ કે જ્યારે તેઓ શિવાલયમાં પ્રવેશ કરે છે ત્યારે શિવભક્તિમાં લીન થાય છે. તેઓ ભગવાન શિવ સાથે વાતો કરી રહ્યા હોય તેવી જોનારાઓને અનુભૂતિ થાય છે. અનુશ્રી અહલ્યાબાઈ હોલકરના પંથે ચાલીને મહિલાઓમાં શિવશક્તિ અને ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે. બાલ્ય અવસ્થાથી ભગવાન શિવમાં તેઓ અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અનુશ્રીએ પોતાનું સમગ્ર જીવન શિવજીને અર્પણ કર્યું છે. તેઓ શિવકન્યાનો પોશાક પહેરીને શૃંગાર કરે છે. ઉડતા બેસતા કે સુતી વખતે શિવ એ જ જીવનનો જીવન મંત્ર સાર્થક કર્યો છે.